ચૂંટણી પ્રચારમાં ધીરે ધીરે જૂની પ્રથાનો અંત આવી રહ્યો છે, જેના સ્થાને હવે વિવિધ પક્ષો ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં આ આધુનિકરણ લોકો સુધી પહોંચાડવામાં કેટલું સફળ છે, જુઓ S9 ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં. એક સમય એવો હતો કે જ્યારે પ્રચાર માટે તમામ પક્ષના લોકો ઘરે ઘરે જઈને રેલીઓ કાઢીને વોટ માંગતા હતા. જોકે સમયની સાથે આ બધી પ્રથાઓનો ક્રેઝ ઓછો થવા લાગ્યો છે, જેના કારણે હવે મોટાભાગના રાજકીય પક્ષના લોકો પ્રચાર માટે સોશિયલ નેટવર્કિંગનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આજે દેશમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે લોકો સુધી પહોંચવાનો સૌથી આસાન માર્ગ સોશિયલ મીડિયા બની ગયું છે. હાલ દેશમાં દરેક બીજી વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે, જેના લીધે પોલિટિશિયનો હવે રેલી કાઢવાને બદલે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર સૌથી વધારે કરી રહ્યા છે. કારણ કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપના ઉપયોગના સૌથી ઓછા સમયમાં અને ઝડપથી પ્રચાર થઈ શકે છે, જેના કારણે હાલ તો આ સભાની ચૂંટણી આધુનિક બની ગઈ છે. ત્યારે આ બાબતે આમ શહેરીજનોના મંતવ્યો પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં નેતાઓ રિક્ષા અને મોટરસાયકલ લઈને પ્રચાર કરવા જતા, જ્યારે આજના સમયમાં નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે, જેના કારણે પ્રજા અને નેતાઓના વચ્ચેનો વ્યક્તિગત સંબંધો ઓછા થઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને તે જ રીતે આચારસંહિતા પણ લાગી ગઈ છે. હવે જે રીતે જોવા જઈએ તે રીતે ચૂંટણી પ્રચાર માટે બી હવે બંધ થઈ ગયું હોય એવું લાગે છે. ચૂંટણી પ્રચાર બી બંધ થઈ ગયો છે. પહેલાંના જમાનામાં ચૂંટણી પ્રચાર માટે એવું હતું કે 5 વર્ષે એકવાર જે આપણે લોકસભાના જે અધ્યક્ષ હોય એ લોકો આપણને ચૂંટણી ટાઈમે કમસે કમ મળવા તો આવતા હતા, અને એના સભ્યો પણ ઘરે ઘરે જઈને પ્રચાર કરતા હતા. પણ આજના જમાનામાં એવું છે કે જે નવી ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજીને લીધે ફેસબુક અને વોટ્સઅપ પર જ બધો પ્રચાર થઈ રહ્યો છે. આચારસંહિતા લાગી ગઈ એટલે સરકાર કોઈ પણ નોકરી વગેરેનો આમિષ આવીને જાહેરાત કાઢી શકે નહીં અને પ્રજાને છેતરપિંડી કરી શકે નહીં. એના ઉમેદવારને વોટિંગ કરવા માટે, પ્રચાર કરવા માટે એ પેલે દરેક વિસ્તારમાં જતા હતા. એ વિસ્તારમાં જવાનું હમણાં લગભગ 80% બંધ થઈ ગયું છે. ઇન્ટરનેટ દ્વારા, વોટ્સઅપ દ્વારા અથવા ફેસબુક દ્વારા ઉમેદવાર એ મતદાતાને કોન્ટેક્ટ કરે છે. મેં ગઈકાલે એક મિટિંગમાં લગભગ 75 બસો એવો નંબર પર આપણે એકબીજા સાથે, મોદી સાથે તમે કોન્ટેક્ટ કરી શકો, એટલે તમારે નેતાના દર્શન દુર્લભ થઈ જશે એવી અવસ્થા આ વોટ્સઅપ અથવા તો તમારે ફેસબુકથી થવાની છે. જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયાનો હાલ મોટાભાગના લોકો ઉપયોગ કરતા હોવાને કારણે તે પ્રચાર માટે હોટ ફેવરિટ બની રહ્યું છે અને તમામ યુવાઓને આકર્ષવા માટેનું સરળ માર્ગ બની ગયું છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ, આચારસંહિતા લાગી ગયું છે. હવે દરેક પક્ષો પોતપોતાનું જે પ્રચાર છે માધ્યમ ચાલુ કરશે ધીરેથી, અને એમાં જે છે સોશિયલ મીડિયા આ વખતે સૌથી આગળ રહેવાનું છે પ્રચાર માધ્યમમાં, જેમાં આપણા ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ જે આ અંગેના સોશિયલ મીડિયા છે એ પ્રચારમાં સૌથી આગળ રહેશે અને ઓછે ખર્ચે વધારે પ્રચાર કરવાના માધ્યમ છે આજની તારીખમાં. વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક આ એવી એક મીડિયાથી બી આગળ નીકળ્યું, સોશિયલ મીડિયા આટલું આગળ નીકળી ગયું છે. યુવાનો દરેક પ્રકારના આજની તારીખમાં યુવા જે છે આ વસ્તુનો ભરપૂર ઉપયોગ કરે છે અને લોકો રોજ આખો દિવસ લગભગ આમાં 8 કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે આ લોકો. એટલે આ વખતનો એ પ્રચાર છે આખો સોશિયલ મીડિયાના દમ પર લડવાનો છે, આખો ઇલેક્શન તો સોશિયલ મીડિયાના દમ પર લડવાનું છે. હાલ તો લોકસભાની ચૂંટણીમાં આધુનિકરણ આવતા તમામ પક્ષો સોશિયલ મીડિયા ઉપર વધારે ભાર મૂકી રહ્યા છે, તો પ્રચારની પદ્ધતિ કેટલા અંશે સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે સુરજ પટેલ, S9 ન્યૂઝ, સુરત.